ધોરણ બાર આંકડા શાસ્ત્ર સ્વધ્યય ત્રણ એનો વિભાગ ડી આપણે જોવાના છે એટલે કે જે મોટા દાખલાઓ છે એનાથી આપણે શરૂઆત કરીશું સૌપ્રથમ તમે ચુમ્માલીસ પિસ્તાલીસ ને છેતાલીસ એનો મતલબ કે પહેલો બીજો અને ત્રીજો જે પ્રશ્ન છે એની અંદર તમને થિયરી જોવા મળશે આજે આપણે ચોથો દાખલો જોવાના છે અને ચોથા દાખલાની અંદર બે પ્રશ્નો છે પ્રશ્ન એક અને પ્રશ્ન બે અને આ બંને પ્રશ્ન ખૂબ અગત્યના છે એટલે ખાસ ધ્યાન આપીને સમજીશું જો આપણે સમજી લઈએ તો આપણને ખૂબ જ કામ લાગશે અને પરીક્ષામાં આપણે સારા એવા માર્ક્સ મેળવી શકીશું આપણને આપેલું છે પ્રામાણ્ય ચલ એક્સ ની કિંમત પચાસ અને ત્રેપન ની વચ્ચે હોવાની સંભાવના હોવાની અને તેમજ ચલ એક્સ ની કિંમત સુડતાલીસ અને ત્રેપન વચ્ચે હોવાની સંભાવના આપણે શોધવાની છે આપણને મધ્યક પચાસ અને વિચરણ આપણને લોક ટેબલ ની ઉપયોગ કરવાનો અથવા એનો સ્કવેર કહેવાય જે આપણને નવ આપેલા છે એનો મતલબ કે ડેલ્ટા બરાબર કેટલા થવાના ત્રણ આટલી વસ્તુ આપણને આપેલી છે એટલે કે આપણને મ્યુ પણ આપેલો છે અને ડેલ્ટા પણ આપેલો છે કેટલીક વાર આ ડેલ્ટાને સિગમા તરીકે અત્યારે આપણે ડેલ્ટા તરીકે વાત કરીએ સૌ પ્રથમ પહેલો દાખલો પહેલો દાખલો લખીએ અને એની અંદર બરાબર આપણને પચાસ આપેલા છે અને એક્સ ટુ બરાબર આપણને તેપન આપેલા છે ખાસ ધ્યાન આપણે શું કરવાનું તે આપણે પહેલા આપણે જેડ વન શોધવાનું જેડ વન એટલે એક્સ વન માઇનસ મ્યુ અને છેદમાં સિગ્મા સિગમી અહીંયા જેડ ટુ શોધીએ એટલે કે આ રીતે આપણે કેટલા તો પચાસ આપેલા છે અને કેટલા તો આવ્યા એટલે આપણો જવાબ જીરો ના છેદમાં ત્રણ એનો મતલબ કે જેડ વન બરાબર જીરો આવે આ જેડ વન જીરો આવ્યો જેડ ટુ શોધવાનો છે જેડ ટુ એટલે એક્સ ટુ માઇનસ મ્યુ એટલે કે ટેપ

આપણે જેડ અને જેડ ને દર્શાવવાનો સમજો કે અહીંયા લખીએ તો આ જેડ તો જીરો આવ્યો જેડ તો અહીંયા જેડ વન બરાબર કેટલા આવ્યા જીરો એટલે જીરો ની જગ્યાએ જેડ વન અને જેડ ટુ કેટલા આવ્યો તો એક એટલે અહીંયા આપણે એક લખીએ એટલે જેડ ટુ સમજો કે આપણે ખાલી એક જ લખી દે ચાલો એટલે જેડ અને જેડ ટુ ને લખો જીરો ને એક લખી દીધો જે આવેલું છે જીરો અને એક અને તમે જેડ ટુ લખો તો પણ વાંધો નથી ઓકે એટલે કે જીરો અને એક આપણો આવી ગયો અને આપણને શું પૂછ્યું છે એની વચ્ચે વચ્ચે એટલે આ વસ્તુ આપણે શોધવાની છે વચ્ચે ને બંનેની બંનેની વચ્ચે એટલે આ આપણે શોધવાનું છે ખૂબ સરળ દાખલો કહેવાય એકદમ જ ઈઝી દાખલો ગણાવી શકાય શું કરવાનું છે આપણે પચાસ અને ત્રેપન ની વચ્ચે જો સૂત્ર આ રીતે લખવાનું પી કોની વચ્ચે પચાસ એટલે અહીંયા લખવાના પચાસ અને તેપન છે તો પેલા લખવાનું લેસ ધેન એક્સ અને લેસ ત્રેપન બસ આવું લખી દેવાનું પચાસ અને તેપન ની વચ્ચે આ લખાઈ ગયું આપણને શોધવાનું ને એટલે લખવાનું જેડ ની કિંમત છે એટલે ઝેડ લેસ ધેન વન એટલે કે જીરો અને એક ની વચ્ચે હવે જીરો અને એક ની વચ્ચેનો જવાબ આપણે ક્યાંથી શોધવાનો તો જીરો અને એકની વચ્ચેનો જવાબ આપણે લોક ટેબલ માંથી શોધવાનો એકની વચ્ચે એકનું જીરો એકનું જીરો માં જોઈએ તો જીરો પોઈન્ટ ચોત્રીસ તેર કેવાય આ જે છે જીરો પોઈન્ટ ચોત્રીસ તેર એ આપણો જવાબ આવે એટલે અહીંયા આપણે લખી દેશ જીરો પોઈન્ટ ચોત્રીસ તેર આ આપણો જવાબ બીજી વખત આપણે જ્યારે સમજીશું ત્યારે બીજો કોઈ પોઈન્ટ આવે ત્યારે બી ખબર પડશે કે વીટ ના જોવાનું અત્યારે કે વીટ ના 1 નું 0 માં આપણે જોઈ લીધું હવે આપણે આગળ વાત કરીએ દાખલા નંબર 2 47 અને 53 ફરીથી આપણે શું કરવાનું છે બે નંબર આપવાનો અને x1 ને લખવાના 47 ઓકે x1 ને 47 અને x2 ને કેટલા લખવાના 53 47 અને 53 આ 47 અને 53 આપણને આપેલા છે એ આપણે લખવાનું છે અને આપણે લખી દીધા આપણે આપણે શું કરવાનું પહેલા અને જેડ ટુ બરાબર શું એક્સ ટુ માઇનસ મ્યુ છેદ માં સિગમા એક્સ વન અહીંયા સુડતાલીસ છે એટલે સુડતાલીસ માંથી પચાસ જાય અને છેદમાં સિગ્મા એટલે કેટલા તો ત્રણ છે તો સુડતાલીસ માંથી પછી એટલે માઇનસ ત્રણ ના છે એક્સ ટુ એટલે તેપન આપેલા છે અને મ્યુ કેટલા છે તો મ્યુ એટલે પચાસ છે મ્યુ એટલે કેટલા છે પચાસ છે ખાસ ધ્યાન આપણે એકદમ સમજવા જેવું છે જો તમે સમજી લેશો તો કોઈ મુશ્કેલી ન થાય અને આ ત્રણ છે ત્રેપન અને પચાસ એટલે તેપન માંથી પચાસ જાય તો ત્રણ અને છેદ માં ત્રણ છે એટલે પ્લસ એક જવાબ આવે એટલે બરાબર આવ્યો હવે આપણે આ આકૃતિ દોડી દીધી આપણે ઓકે આ આકૃતિ દોડવાની એમાં એક વાર માઇનસ વન આવ્યો એટલે માઇનસ વન આ જીરો છે આ જીરો ઓકે માઇનસ વન એટલે જીરો ની આ બાજુ પર આવે અને પ્લસ વન એટલે જીરો ની આ બાજુ પર આવે આપણે પૂછેલું શું છે બંનેની વચ્ચેનું વચ્ચેનું એટલે શું કહેવાય આ બધી વસ્તુ પણ વચ્ચેનું જ કહેવાય ને જો માઇનસ એક થી એક એટલે આ બધી જ વસ્તુ આપણે શોધવાની કહેવાય આટલી વસ્તુ આપણે શોધવાની માઇનસ એક થી જીરો વચ્ચે સૂત્ર કેવી રીતના લખવાનું તો ફરીથી પી કરવાનો કેટલાની વચ્ચે સુડતાલીસ એટલે લખવાનો સુડતાલીસ લેસ દેન એક્સ લેસ દેન કેટલા તો ત્રેપન એટલે સુડતાલીસ અને તેપન ની વચ્ચેનું થયું ત્યાર પછી અહિયાં શું લખવાનું તો પછી આપણે શું લખેલું જીરો ને એક તો અહીંયા શું લખવાનું અત્યારે માઇનસ એક અને જેડ ની કિંમત છે છેલ્લે જેડ અને અહિયાં એક હવે શું કરવાનું ખાસ ધ્યાન આપજો બે વખત આ છે એટલે એક થી જીરો વચ્ચેનું અને જીરો થી એક વચ્ચે અહીંયા શું હતું જીરો થી એક વચ્ચે એટલે એકનું આપણે જોઈ લીધું અહીંયા તો એક થી જીરો એટલે એકનું જોવાનું અને ફરીથી પાછું એકનું જોવાનું એટલે એક અને એક એટલે એક થી જીરો નું કહેવાય અને ફરીથી એક થી જીરો થી એક નું કહેવાય એટલે જીરો થી એક વત્તા જીરો થી એક એટલે માઇનસ એક થી જીરો કહેવાય વત્તા એટલે આપણે એવું બી લખી શકીએ માઇનસ એક થી જીરો વચ્ચેનું પ્રમાણિત પ્રામાણ્ય વક્રનું ક્ષેત્રફળ વધતા જીરો થી એક વચ્ચેનું પ્રમાણિત પ્રામાણ્ય વક્રનું ક્ષેત્રફળ આ રીતના લખવાનું પ્રમાણિત પ્રામાણ્ય વક્રનું ક્ષેત્રફળ આવું લખો તો પણ ચાલે અને આ નિ લખો ને ડાયરેક્ટ લખી દેવો તો પણ કંઈ ખોતું નથી આ મેં નવું એક્સ્ટ્રા લખ્યું છે એ લખો તો પણ વાંધો નહીં હવે એકનું તમે જીરોની જરૂર નથી જીરો પોઈન્ટ ચોત્રીસ તેર કેટલી વખત આવવાના બે વખત એટલે જીરો પોઈન્ટ ચોત્રીસ તેર અને જીરો પોઈન્ટ ચોત્રીસ તેર હવે જીરો પોઈન્ટ ચોત્રીસ ચોત્રીસ તેર એનો સરવાળો કરી દેવાનો એ આપણે સરવાળો કરીએ આપણે જવાબ આવી જાય જીરો પોઈન્ટ ચોત્રીસ ને ચોત્રીસ અડસઠ અને તેર ને તેર એટલે છવ્વીસ એટલે જીરો પોઈન્ટ અડસઠ છવ્વી એ આપણો જવાબ આવે એટલે આ ચેપ્ટર ની અંદર આપણને પાછળ જે છે જોતા આવડવું જોઈએ અને આ સૂત્ર લખતા આવડવું જોઈએ આ જે સ્ટેપ છે એ સ્ટેપ તમે ન લખો તો પણ ચાલે પણ યાદ રાખવાનું માઇનસ એક થી જીરો એટલે આ એક વસ્તુ ચોત્રીસ તેર અને જીરો થી એક એટલે પાછા ચોત્રીસ તેર અહીંયા જીરો થી એક જ હતું એટલે એક જ વાર ચોત્રીસ તેર અહીંયા બે વાર ચોત્રીસ તેર કેમ આવ્યું એક થી જીરો અને જીરો થી